કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં પર્યાવરણમાં પાઠ 18 જેનું નામ છે ગામ ગામના પાણી સમજીશું। તો આપણે આગળના લેક્ચરમાં આ પાઠમાં જે મુદ્દા સમજેલા હતા તેને યાદ કરી અને પાઠને આગળ સમજીએ। આપણે આગળના લેક્ચરમાં આ ત્રણ મુદ્દાની ચર્ચા કરેલી હતી। પહેલું છે તરસ કેવી રીતે છિપાવવી, तरस है केवी रीते छिपावी। क्रिपलना घरे मेहमान आवे छे त्यारे मेहमान माटे एना पप्पा कोल्ड ड्रिंक्स लई आववा माटे कहे छे। त्यारे मेहमान एम कहे छे कि अमारे पाणी पीवू छे, कोल्ड ड्रिंक्सनी जरूर नथी। त्यारे क्रिपलना पप्पा शू जवाब आपे छे, अमारे अहींया आजकाल पीवा माटेनुं पाणी छे चोखुं मळतुं नथी, ए पाणी छे खूब ज खराब होय छे, ए पाणी पीवाथी आपणे बीमार पड़िए, तो तमे एवुं पाणी पीवो नहीं। अमारे कोई छूटको नथी, अमारे ए पाणी पीवुं ज पड़े छे, केम के अमने पीवा माटेनुं दररोज एवुं ज पाणी मळे छे। हवे बीजो मुद्दो आपणे जोईलो हतो पाणीनी रमतो, જેમાં નીરુ અને સચિન તેના માતા પિતા સાથે વોટર પાર્કમાં ફરવા માટે જાય છે। વોટર પાર્કમાં બાળકો છે રમતા હોય ત્યારે બહારથી મોટો અવાજ આવે છે। એ અવાજ છે આજુબાજુના ગામના લોકોનો હતો। જે ગામના લોકો ભેગા થયા હતા એમના હાથમાં ખાલી ડોલ અને ખાલી ઘડા હતા, કેમ કે ત્યાં પાણી ભરવા માટે અઠવાડિયે એક જ દિવસ ટેન્કર આવતું હતું, જેના દ્વારા લોકોએ પાણી મેળવવાનું હોય। પરંતુ આજે અહીંયા લોકો ભેગા થયા હતા અને ટેન્કર આવ્યું નહોતું, તેથી બધા અવાજો કરતા હતા કે અમને અહીંયા અઠવાડિયે એક દિવસ પણ પાણી પીવા માટેનું મળતું નથી, જ્યારે અહીંયા વોટર પાર્કમાં બધાને રમવા માટેનું પાણી પણ મળે છે। હવે ત્રીજો મુદ્દો આપણે સમજેલો હતો, શું આ પી શકાય, એ ક્યાં વિસ્તારનો હતો, એલિસ બ્રિજ અમદાવાદ। અમદાવાદનો એલિસ બ્રિજ જ્યાં વિસ્તાર હતો ત્યાં અંજુ મેડમ રહેતા હતા। અંજુ મેડમના ઘરે સ્મિતના મમ્મી એટલે કે છાયાબહેન કામ કરતા હતા। હવે છાયાબહેન છે એમની ઘરે કામ કરવા માટે આવે છે ત્યારે અંજુ મેડમ સમાચારપત્ર વાંચતા હતા અને તેને સમાચારમાં એવું વાંચ્યું કે આ વિસ્તારના લોકોને ઘરે જે પાણી મળ્યું છે એમાં ગટરનું પાણી ભળેલું હતું અને તેનાથી ઘણા બધા લોકો બીમાર પણ પડ્યા હતા, ઘણા બધાની ઝાડા અને ઉલટી થઈ ગયા હતા। તો આવું વાંચી અને અંજુ મેડમ પણ ચિંતામાં પડી જાય છે અને ત્યાર પછી એમ કહે છે છાયાને કે હવે તો પાણી ઉકાળી અને રાખ, આપણે ઉકાળેલું પાણી પીશું। હવે આપણે આગળ જોઈએ તેના પછીનો ટોપિક છે મીઠું અને ખાંડનું મિશ્રણ બનાવવું। મીઠા અને ખાંડનું મિશ્રણ કેવી રીતે બનાવવું તે પ્રવૃત્તિ આ છે આપણે જોઈએ। એક પ્યાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો। એક પ્યાલો ઉકાળેલા પાણીની અંદર એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ નાખો, તેમાં ઠંડુ પાણી નાખી અને તેને ઠંડુ થવા દો। એક પ્યાલો ઉકાળેલા પાણીમાં મીઠું ખાંડ નાખી હલાવી મિશ્રણ કરી અને તેને ઠંડુ થવા દો। આ મિશ્રણને ચાખો, પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ। એકદમ ખારું પાણી અને તેમાં ખાંડ નાખી આ મિશ્રણને હલાવી અને મિશ્રણને ચાખો, આ મિશ્રણ છે એકદમ ખારું હોવું જોઈએ। જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું, સાથે હળવો ખોરાક આપવો। જ્યારે વ્યક્તિની ઝાડા ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણ છે એમને પીવડાવવું અને હળવો ખોરાક, નાસ્તો એટલે કે મમરા સેવ જેવો હળવો ખોરાક છે આપવો। નાના બાળકોની માતાનું દૂધ સતત આપવું જરૂરી છે, થોડી દવા લેવી પણ જરૂરી છે, તે ઘરે બનાવેલ કોઈ પણ ખોરાક હોઈ શકે। જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વની છે। જો કોઈ મોટા વ્યક્તિને આવી બીમારી થઈ હોય તો એ તરત જ આવું મિશ્રણ પી અને સાજા થઈ શકે। જો નાનું બાળક હોય તો સતત તેની માતાનું દૂધ આપવું અને થોડી દવા પણ આપવી, ઘરે બનાવેલ નાસ્તો પણ થોડોક આપવો।
જો ઝાળા અને ઉલટી બંધ ન થાય તો નાના બાળકમાં આપણે રાહ જોવી જોઈએ નહીં અને ડૉક્ટરની સલાહ છે તરત લેવી જોઈએ. શાળામાં પાણીની માહિતી. હવે અહીંયા એક જૂથ ત્રણ માટેની પ્રવૃત્તિ આપેલી છે, જૂથ એક, બે અને ત્રણ. શાળામાં જે બાળકો હોય એમના જૂથ પાડીએ. તમારા વર્ગના વિદ્યાર્થીઓના ત્રણ જૂથ બનાવો. એક જૂથ શાળામાં પીવાના પાણીની માહિતી ભેગી કરશે, બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે માહિતી મેળવશે અને ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે માહિતી મેળવશે. તો આ ત્રણ જૂથમાં નીચે આપેલ પ્રવૃત્તિ કરવાની છે અને તેના ઉપરથી પ્રશ્નના જવાબ મેળવવાના છે. અત્યારે તમારે ઘરે આ પ્રવૃત્તિ, અત્યારે કોઈ પણ જૂથ બની શકે તેમ નથી, તેથી આ પ્રવૃત્તિ તમારી ઘરે તમારી જાતે જ કરવાની છે. આપણે જોઈએ જૂથ એકના બાળકોને શું કરવાનું છે. શાળામાં પીવાના પાણીની ગોઠવણી કેવી રીતે છે તેના વિશે માહિતી મેળવી અને નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. જે લાગુ પડતું હોય તે બોક્સમાં ટીક કરવાનું. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે, નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્ય જગ્યાએથી. તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી મેળવો છો, નળમાંથી, ટેન્કમાંથી, હેન્ડપંપમાંથી કે અન્ય જગ્યાએથી. જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે તો અત્યારે આપણે પીવા માટેનું પાણી માટલાઓમાંથી અને ફિલ્ટરના જે નળ છે ત્યાંથી મેળવીએ છીએ. કોઈ પણ પ્રકારના ટેન્ક કે હેન્ડપંપ આપણે ત્યાં નથી. કોઈ નળ ટપકતો અથવા લીક થયો હોય તો તમારે શું કરવું જોઈએ. જો કોઈ નળ ટપકતો હોય, તેમાંથી સતત પાણી પડતું હોય તો આપણે તરત જ એ નળની સૂચના શાળામાં કોઈને પણ આપવી જોઈએ અને તરત જ એ નળને રિપેર કરાવવું જોઈએ અથવા બદલાવવું જોઈએ, જેથી પાણીનો બગાડ થાય નહીં. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? તો હા, જ્યાં જ્યાં પાણીના માટલાઓ છે ત્યાં દરેક માટલાની માથે ઢાંકણ છે અથવા ઢાંકેલું રાખવામાં આવેલું છે. માટલા અને પાણી ભરવાના બીજા ક્યાં ક્યાં વાસણો રોજ સાફ થાય છે? તો માટલા અને પાણી ભરવાના જે વાસણો હોય તેને રોજ અથવા એક કતરા જ્યારે પાણી ભરવામાં આવે છે ત્યારે નિયમિત તેની સફાઈ કરવામાં આવે છે. પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે? જો પાણી ખરાબ હોય તો આપણે તેને ઉકાળીને, ગાળીને કે ફિલ્ટર કરીને વાપરવું જોઈએ. તો આ રીતે ખરાબ પાણીને આપણે પીવાલાયક તરીકે બનાવી શકીએ. માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? માટલા અથવા વાસણમાંથી ડોયા વગર જો આપણે પાણી લઈએ તો શું થાય? આપણે ઘરે પણ જ્યારે પાણી લઈએ ત્યારે નળનો ઉપયોગ કરવો જોઈએ. જો માટલામાં નળ હોય નહીં તો આપણે ડોયાનો ઉપયોગ કરી અને પાણી લેવું જોઈએ. માટલામાંથી પાણી લેવા માટે આપણે ડોયાનો જ ઉપયોગ કરવો જોઈએ, કેમ કે માટલામાં ગ્લાસ બોળી અને આપણે પાણી લેવાથી આપણા હાથ પરનો જે મેલ હોય અથવા નખનો મેલ હોય એ માટલાની અંદર જાય, પાણીની અંદર જાય. ઉપરાંત જો ગ્લાસ છે એ બહારથી ગંદો હોય તો માટલાનું બધું જ પાણી ગંદુ બની જાય અને આવું ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ. તેથી માટલામાંથી પાણી લેવા માટે આપણે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. અથવા કોઈ પણ બાળકે જો એ પાણી મોઢી માંડી અને પીધેલું હોય તો એ ગ્લાસ છે હેઠો ગ્લાસ હોય તો એ પણ પાણીની અંદર જાય, જેથી પાણી હેઠું બને. તે માટે આપણે એક ડોયાનો ઉપયોગ કરવો જોઈએ અથવા માટલામાં નળ હોય તો એ નળ દ્વારા આપણે પાણી લેવું જોઈએ. માટલા અને વાસણમાંથી પાણી લેવા માટે આપણે હંમેશા ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો પાણીની આજુબાજુની જગ્યા હોય તે ગંદી થાય તો તેને રોજ પાણી દ્વારા નિયમિત સાફ કરવામાં આવે છે.
શાળામાં પીવાના પાણીનો બગાડ ન થાય તે માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ? તો શાળામાં પીવાના પાણીનો બગાડ થાય નહીં તે માટે ત્યાં એક કર્મચારી બેસાડવો જોઈએ જે બાળકોને પાણીનો બગાડ કરતા અટકાવે. ઉપરાંત પાણી પીતા વધેલું પાણી સિંકમાં ઢોળે અને તેની લાઈન છે ગટરમાં આપતા શાળાના બગીચામાં આપવી જોઈએ. શાળામાં પીવાના પાણીનો બગાડ થાય નહીં તે માટે એક કર્મચારી રાખવું જોઈએ જે બાળકોને પાણીનો બગાડ કરતા અટકાવે. ઉપરાંત પાણી પીતા વધેલું પાણી છે બાળકો સિંકમાં ઢોળે, કોઈ બહાર ઢોળે નહીં, નહીંતર બહારની જ્યાં જગ્યા હોય ત્યાં પણ ગંદકી ફેલાય અને પાણી ભરાયેલું રહે તો ત્યાંથી પણ લપસવાનો અને ત્યાંથી આવતા બાળકોને લપસતા પડી જવાનો ડર રહે. અને લાઈન છે એની ગટરમાં આપવી જોઈએ, સિંકની લાઈન ગટરમાં આપવી જોઈએ નહીં, પરંતુ ક્યાં આપવી જોઈએ? બગીચામાં. ગટરમાં જે લાઈન હોય એ લાઈનને આપણે ગટરની બદલે બગીચામાં આપવી જોઈએ, જેથી કરીને લોકો જે પાણી એમાં ઢોળતા હોય તો એ પાણી તરત જ બગીચામાં જાય અને ત્યાં ફૂલ છોડને સતત પાણી મળતું રહે. હવે આપણે નીચે જોઈએ, પાણી પીવાની જગ્યા શા માટે ગંદી થાય છે? પાણી પીવાની જગ્યાએ બધા જ બાળકો શાળાએ આવતા હોય, પાણી પીતા હોય, હાથ ધોતા હોય તો એના માટે એ જગ્યાએ સતત પાણી છે ટપકતું હોય અને એ કારણે છે પાણીની આજુબાજુની જે જગ્યા હોય ત્યાં સતત ગંદકી ફેલાયેલી રહે છે. આ જગ્યા સાફ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો આ જગ્યાને સાફ રાખવા માટે આપણે જ્યારે પાણી ભરવા માટે જઈએ ત્યારે વ્યવસ્થિત નળને ખોલવો જોઈએ અને બંધ કરવો જોઈએ. પાણી ટપકે નહીં, પાણી બહાર ન ઢોળાય, બહાર પાણી આપણે ઢોળતા જઈએ નહીં, તો એ બધું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રહે અને કોઈ બાળક છે જતા આવતા લપસી જાય નહીં. તો એના માટે આપણે આવું ધ્યાન રાખવું જોઈએ. વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર સાફ કરાય છે તેને કોણ સાફ કરે છે? તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અને હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે કે નહીં? પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? તો આ બધા પ્રશ્ન તમારે વિચારવાના છે. હવે જોઈએ જૂથ બેને કઈ પ્રવૃત્તિ કરવાની છે. તો જૂથ બેને શાળામાં રહેલા શૌચાલયની વ્યવસ્થા વિશે માહિતી મેળવવાની છે. તમારી શાળામાં શૌચાલયની કઈ વ્યવસ્થા છે? બાંધેલું શૌચાલય છે કે ખુલ્લી જગ્યા? તેમાં આવશે બાંધેલું શૌચાલય. કેટલા શૌચાલય છે? કેટલા શૌચાલય છે છોકરા અને છોકરીઓ માટે અલગ છે? શૌચાલયમાં પાણી ક્યાંથી આવે છે? પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા, ટાંકીમાંથી, ઘરેથી લાવવામાં આવે છે? તો શૌચાલયમાં પાણી માટેના નળ છે અને તે નળ દ્વારા પાણી આવે છે. શાળામાં એક શૌચાલય છે છોકરાઓ અને છોકરીઓ બંને માટેનું અલગ છે? શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? તો હા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધોવો છો. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? તો હા. તો આ દરેક પ્રશ્નમાં હા અને નામાં તમારે ટીક કરવાનું છે. તમારી શાળામાં કેટલા છોકરાઓ અને છોકરીઓ છે? તમારી શાળામાં છોકરાઓ કેટલા છે અને છોકરીઓ કેટલી છે એની સંખ્યા તમારે લખવાની. છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે અને પાણી ક્યાંથી આવે છે? આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? શૌચાલય સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ? આપણે દરેક તેના માટે શું કરીએ છીએ? તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે, તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ હોય છે? તો આ દરેક પ્રશ્નના જવાબ તમારે જાતે મેળવી અને તમારી જાતે જ લખવાના છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પરના શૌચાલય
ઘરના શૌચાલયથી અલગ હોય છે કેવી રીતે? તો બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલયની સંખ્યા વધારે હોય છે અને આ શૌચાલયનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, તેથી ત્યાં ગંદકી હોય છે. જ્યારે ઘરમાં એક જ શૌચાલય હોય છે અને તેની નિયમિત સફાઈ થતી હોય છે અને તેનો ઉપયોગ ઘરના લોકો જ કરે છે, તે માટે તે સ્વચ્છ હોય છે. જ્યારે બસ સ્ટેશન ઉપર કોઈ શૌચાલય હોય તો ત્યાં હંમેશા ગંદકી ફેલાયેલી હોય છે. હવે જૂથ ત્રણની પ્રવૃત્તિ જોઈએ. જૂથ ત્રણને કઈ પ્રવૃત્તિ કરવાની છે? તમારી શાળામાં બાળકોને થયેલ બીમારી વિશે માહિતી મેળવો અને એ માહિતી નીચે આપેલા કોષ્ટકમાં પૂર્ણ કરો. તમારી શાળામાં જો કોઈ બાળકો બીમાર પડેલા હોય તો બીમાર પડેલા બાળકોના નામ અને તેમને કઈ બીમારી થઈ છે તેવી માહિતી અહીંયા આપણે નીચેના બોક્સમાં આપવાની છે. ક્રમ 1, 2, 3, 4 અને 5 બાળકની તમારે માહિતી લખવાની છે. એમને કઈ બીમારી થઈ છે? ઝાડા, ઉલટી, ઝાડા અને ઉલટી, ચામડી કે આંખોની કોઈ બીમારી અથવા તાવ, પેટનો દુખાવો જેવી કોઈ બીમારી કોઈ બાળકોને થયેલી હોય તો એની માહિતી તમારે મેળવી અને લખવાની છે. હવે આપણે જોઈએ વડીલોની દ્રષ્ટિ. સામેના પેજ ઉપર છેલ્લો ટોપિક આપેલો છે પાઠનો, વડીલોની દ્રષ્ટિ. આશરે 30 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટના રાજસમઢિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આશરે આજથી 30 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટના રાજસમઢિયાળા ગામે પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો. એ વખતના જે સરપંચ હતા તેમને જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટેની ભલામણ કરી, કેમ કે એ ગામમાં છે પાણીનો મોટો એવો પ્રશ્ન ઊભો થયો હતો, લોકોને પાણી મળતું નહોતું. તે માટે સરપંચે ગામડામાં એક નાનું એવું ચેકડેમ બનાવવા માટેનો ભલામણ કરી, જેથી ગામના લોકોને પાણી છે તેમાંથી જ મળી રહે. ગ્રામીણ વિસ્તાર સત્તામંડળે 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 1985માં આ ગામમાં આશરે 1090 હેક્ટર જગ્યામાં લગભગ 45 જેટલા ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો. ચેકડેમ બનાવ્યા પછી તરત જ બીજા વર્ષે આ વિસ્તારમાં ઘણો એવો સારો વરસાદ થયો. આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. આથી બધા જ ચેકડેમમાં પાણી મળ્યું અને પાણીના તળ ઊંચે આવ્યા. પાણી હતું એ દરેક ચેકડેમમાં પાણી આવ્યું અને જ્યાં પાણી ઓછું હતું તો ત્યાં જે તળિયાઓ ખૂબ ઊંચા આવ્યા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈએથી લોકોને પાણી મળવા લાગ્યું. હવે આ ગામમાં છે પાણીની છત થઈ ગઈ. માત્ર ઘરમાં પણ 15 મીટરની સામાન્ય ઊંડાઈએથી લોકોને જો ખોદે તો પણ ત્યાંથી પાણી મળતું હતું, એટલે બોર દ્વારા પણ પાણી મળવા લાગ્યું. ઊંડાઈએથી લગભગ પાણી ઉપલબ્ધ થયું હતું. વર્ષ 2002માં અહીંયા દુષ્કાળ પડ્યો, છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામના લોકોને કોઈ મુશ્કેલી પડી નહોતી. હવે 1985 પછી 2002ની વાત છે. તો 2002માં દુષ્કાળ પડ્યો. 1985 પછી વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો, એટલે કે એ વર્ષમાં છે પાણી જ પડ્યું નહીં અને પાણી જ લોકોને મળ્યું નહીં, વરસાદ જ પડ્યો નહીં. તેમ છતાં પણ આ ગામમાં વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી પડી નહીં. વડીલોની જે દીર્ઘદ્રષ્ટિ હતી, એમને જે 45 ચેકડેમ 1985માં બનાવડાવ્યા હતા, તો એને કારણે અત્યારે ત્યાં વરસાદ નહોતું, છતાં પણ એ દરેક ડેમમાં પાણી ભરાયેલું હતું, જેથી આ ગામના લોકોને પાણીની કોઈ સમસ્યા ઊભી થઈ નહીં.
आ वर्षे पण लोको त्रणेय मौसममां पाक लई शक्या हता। लोकोनी सुखाकारी अने समृद्धिमां पण वधारो थयो। आ एवुं वर्ष हतुं ज्यारे दुकाळ पड्यो तो ए वर्षे मंदीनुं कहेवाय, परंतु आगम एक एवुं हतुं ज्यां आ वर्षे पण लोकोए त्रणेय मौसममां पाक लीधो हतो, केम के त्यां पुष्कळ पाणी हतुं। आगला वर्षनुं के आगळना घणा बधा वर्षोनुं જે પાણી સંગ્રહ થયેલું હતું એ પાણી એ લોકોને આ વર્ષમાં કામ આવ્યું। દુકાળ પડ્યો હતો છતાં પણ લોકોએ ત્રણે ત્રણ મોસમમાં પાક લીધા। લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થયો। તો આજે આપણે આ પાઠ પાઠ્યપુસ્તકમાં સમજી લીધો અને પૂર્ણ કરીએ છીએ। તો આ પાઠમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ અને પાણીને બચાવવું જોઈએ। જો આપણે પાણીને બચાવીએ તો આવનારું જો વર્ષ એવું હોય કે ત્યારે પાણી કદાચ લોકોને ના મળે, તો પણ આપણે જો પાણી બચાવેલું હોય તો એ પાણી છે આપણને ભવિષ્યમાં એવો સમય આવે કે જ્યારે પાણી ન મળે ત્યારે આપણને ઉપયોગી બને। તો આ પાઠ ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે પાણી બચાવવું જોઈએ, પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ। આપણે આગળ પાઠમાં પણ જોયું કે જ્યાં લોકોને પીવા માટેનું પાણી પણ મળતું નહોતું એવા પણ ઘણા બધા વિસ્તાર હતા ને એવા ઘણા બધા ગામડાઓ હતા કે જ્યાં લોકોને પીવા માટેનું પાણી પણ મળતું નહોતું। તો આ ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે પાણીનો બગાડ થતો અટકાવવો જોઈએ। જો કોઈ લોકો પણ પાણીનો બગાડ કરતા હોય તો આપણે તેમને સમજાવવું જોઈએ અને આપણે પાણી બચાવવું જોઈએ। તો આ સાથે આજનો આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।